2019ની લોકસભાની ચૂંટણી ના મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો સામસામે આવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસડિયાના ઘર પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે। આજે વ્યારા ખાતે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીના સમર્થનમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી નગરમાં ફરીને માલીવડ વિસ્તારમાં ફડકે નિવાસ ખાતે પહોંચી હતી, જ્યાં કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ મોઢા ઉપર ખેસ બાંધી બાઇક પર આવી ફડકે નિવાસ ખાતે રહેતા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસડિયાના ઘર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં તેમના ઘરની બારીઓના કાચ તૂટી ગયા હતા। આ મામલે વિક્રમ તરસડિયાએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દરમિયાન જે ઘટના બની છે એ અમારા માટે અને અમારા સમાજ માટે અને આખી પ્રજાને માટે દુઃખદ ઘટના કહેવાય તો ખોટું નથી। આજે જે રીતે ભાજપના કાર્યકર્તા દ્વારા જે વિક્રમ તરસડિયા છે એમના ઘર પાસેથી અમારી રેલી પસાર થઈ હતી અને એ રેલી પસાર થયા દરમિયાન અમે તો તુષારભાઈ ચૌધરી સાહેબ જોડે અમે આગળ હતા ગાડી ખુલ્લી ગાડીમાં, મારી જે ગાડી પાછળ ચાલતી હતી તે ગાડીમાં મારો દીકરો અને સુરેશ ડ્રાઈવર તરીકે ચલાવતો હતો અને રામભાઈ ગામી અને બિપિનભાઈ એ લોકો ગાડીમાં બેઠા હતા અને એ ગાડી પર મારી ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યો। અને આજે જે રીતે અત્યારે ભાજપ શાસન કરતાઓ જે ભૂખ ને ભય મીટાવવાની વાત કરનારી સરકાર આજે લોકોને ડરાવી રહ્યા છે, લોકોને ધમકાવી રહ્યા છે અને આજે છેલ્લી અણી પર આવી રહ્યા છે કે જે શાસનમાંથી આજે લોકો જાકારો આપી રહ્યા છે અને એમને ઘેરે બેસાડવાની આજે નમ્રતા આવી ગઈ છે એવું એમને ખબર પડી છે। એટલે ધાક ધમક્યો અને આવા બધા કૃત્યો કરવામાં એ લોકો જરા અચકાતા નથી। એટલે મેં તમામ પ્રજાગણને મારા એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું બધાને આહવાન કરું છું, હું હંમેશા દૂધાળા ઢોરો માટે હોય, પશુપાલકો માટે હોય કે અન્ય બીજા નાના મોટા વેપારી ધંધો કરનારને સામે જ્યારે જ્યારે મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા મારી લડત રહી છે અને એ લડત તો હું ચલાવતો રહીશ અને ભાજપ શાસનકર્તાઓને જે રીતે સબક શીખવાના છે અત્યારે પ્રજા કે આજે મત આપીને એમને જાકારો આપવાની છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસના ધારાસભ્ય પૂનાજી ગામીતે વિક્રમ તરસડિયા વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરોને પાસામાં મોકલીને ધમકી આપી અને ભાજપમાં જોડાવા દબાણ કર્યું હોવાની ફરિયાદ આપી હતી અને આ અંગે ઓડિયો સીડી પુરાવા તરીકે આપ્યા હતા। ત્યારે નગરમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચાલી રહેલા આ ઘર્ષણના અંત લોહિયાળ ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લઈ પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે। હેમંત રાણા, ZS TV, તાપી।